एकलव्य विद्या संकुल। આજનો આપનો વિષય છે ગુજરાતી અને વિષયાંક છે પાઠ નંબર 4 રવિશંકર મહારાજ। તમે બધા જાણો છો કે આપણે અત્યારે સ્વાધ્યાય પોથી લેખન કાર્ય કરી રહ્યા છે, તો સૌથી પહેલા તો એ જાણીએ કે આજનો આપનો પાઠ છે રવિશંકર મહારાજ, આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો રવિશંકર મહારાજ પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવનચરિત્ર, જે આપણે આગળ શીખી ગયા। આ પાઠની સમજૂતી પણ આપણે મેળવી લીધી છે। આજે આપણે એનો સ્વાધ્યાય કાર્ય કરવાનું છે અને આ પાઠના લેખકનું નામ શું છે? તો આ રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। આપણે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર જે આપેલું ખાના છે તે આપેલા ખાના છે એમાં લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 1, રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો। અત્યારે જ આપણે ઉપર જોયું કે રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ શું હતું, શું છે? તો ભાઈ ધીરુભાઈ પરીખ। રવિશંકર મહારાજના લેખકનું નામ છે ધીરુભાઈ પરીખ। તો ચાલો લખીએ, ધીરુભાઈ પરીખ ક્યાં છે? તો ડી પર, ડી ઓપ્શન છે, ડી જવાબ, પહેલામાં જવાબ આવશે ડી। શું જવાબ આવશે? ડી। ચાલો બીજું પ્રશ્ન નંબર 2, મુખસેવક શબ્દનો અર્થ થાય છે, મુખસેવકનો અર્થ શું થાય છે? તો મુખસેવકનો અર્થ થાય છે કોઈ પણ અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર। તો જવાબ આવશે ડી, જવાબ શું આવશે? ડી, બીજામાં પણ જવાબ આવશે ડી। ચાલો ત્રીજું જોઈએ, ત્રીજું છે, લોભ હૃદય પર સત્તા ચલાવનાર માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે? તો લોકસ હૃદય પર સત્તા ચલાવનાર માટે લેખક આ પાઠમાં મહારાજ શબ્દ વાપરે છે, કયો શબ્દ વાપરે છે? તો જવાબ આવશે ડી, મહારાજ। શું, કયો શબ્દ વાપરે છે? ડી, મહારાજ। આગળ જોઈએ, મહારાજનું મૂળ નામ શું હતું? મહારાજનું મૂળ નામ શું છે? આપણા પાઠનું નામ રવિશંકર મહારાજ, તો લેખક સોરી મહારાજનું નામ મૂળ નામ શું છે? તો મહારાજનું મૂળ નામ રવિશંકર, જવાબ આવશે એ, રવિશંકર, એ રવિશંકર। પ્રશ્ન નંબર 5, રવિશંકર મહારાજના જન્મ દિવસે કયો તહેવાર હતો? તો આપણે પાઠ જોતા સમય જોયું હતું કે આપણે એક તહેવારથી એમનો નામ યાદ રાખવાનું, સોરી એમનો જન્મ કયા તહેવારે થયો હતો, તો રવિશંકર મહારાજ કેવા હતા? તો મહાન હતા। તો તે કયા મહા, શરૂઆતમાં મહા દેખાય છે, મહાશિવરાત્રિ, તો આ મહાનથી મહા અને મહાથી મહાશિવરાત્રિ યાદ રાખશો। રવિશંકર મહારાજના જન્મ દિવસે કયો તહેવાર હતો? તો મહાશિવરાત્રિ। કયો તહેવાર હતો? બી સોરી એ, મહાશિવરાત્રિ। પ્રશ્ન નંબર 6, પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી? જવાબ સુટેવોની, જવાબ આવશે બી, શેની મળી? તો સુટેવોની, તેમને તેની પાસેથી કેળવણી મળી। જવાબ પ્રશ્ન નંબર 7, આઝાદીની લડતમાં ઝંપલાવતા મહારાજે કયો ધંધો છોડ્યો? તો આઝાદીની લડતમાં ઝંપલાવવા માટે તેમણે યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, જવાબ આવશે સી, યજમાન વૃત્તિ। પ્રશ્ન નંબર 8, ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? તો રાજકીય પ્રવૃત્તિને સ્થાને તેમના જીવનમાં હવે એ, જવાબ આવશે એ, લોક પ્રવૃત્તિનો, પ્રવૃત્તિને સ્થાને હવે તેમણે લીધું, તો લોક પ્રવૃત્તિનો જીવનમાં તેમણે પ્રવેશ થયો।
प्रश्न नंबर 9 महाराजे आरोग्य ने चावी नु शिक्षण कोनी पासे थी मळ्युं हतुं? जवाब आवशे सी, माता पासे थी। आरोग्य ने चावी नु शिक्षण तेमणे कोनी पासे थी मळ्युं हतुं? तो माता पासे थी। प्रश्न नंबर 10 रविशंकर महाराज ने माणसाईना दीवा कोणे कह्या छे? तो रविशंकर महाराज ने माणसाईना दीवा ઝવેરચંદ મેઘાણીએ જવાબ આવશે બી, ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એક એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે। તો પ્રશ્ન 1, રવિશંકરના માતા પિતાના નામ જણાવો। જવાબ, રવિશંકરના પિતાશ્રીનું નામ લખતા સમયે જોડણીનું ધ્યાન રાખજો। પિતાશ્રીનું નોની અંદર અનુસ્વર આવશે। પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું। પિતાનું નામ શું હતું? શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા। પ્રશ્ન નંબર 2, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક નીડર અને દયાળુ હતો। પ્રશ્ન નંબર 3, રવિશંકર મહારાજની દ્રષ્ટિએ શાનો મહિમા વિશેષ હતો? જવાબ, રવિશંકર મહારાજની દ્રષ્ટિએ નાનું મોટું દરેક લોકસેવાનું કામ, કયું કામ? લોકસેવાનું કામ મહિમાવંતું વિશેષ હતું। કયો કામ તેમને વિશેષ હતું? તો તેમના જીવનમાં સૌથી વધારે તો લોકોની સેવા, તે નાનું હોય કે મોટું હોય, તો નાનું મોટું દરેક લોકસેવાનું કામ મહિમાવંતું હતું। પ્રશ્ન નંબર 4, જોગણા ગામમાં મહારાજે શું જોયું? જવાબ, જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ। જોગણ ગામમાં તે ગયા ત્યારે તેમણે શું જોયું? તો ગરીબાઈ અને ગંદકી। તેના આસપાસના બધા જ ગામડાઓમાં પણ ગરીબાઈ ખૂબ પ્રસેલી હતી અને ગંદકી પણ। હવે પ્રશ્ન નંબર 5, પાણી પીવા માટે મહારાજ સાથે શું રાખતા? તો પાણી પીવા માટે મહારાજ સાથે દોરી અને લોટો રાખતા। પ્રશ્ન નંબર 6, દોરી ખોવાઈ ગયા પછી મહારાજે શો નિયમ લીધો? દોરી ખોવાઈ ગયા પછી મહારાજ એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, અલ્પવિરામ, પછી ચોવીસ કલાક સુધી પાણી પીવું નહીં। તેમણે કયો નિયમ લીધો? તો દોરી ખોવાઈ ગયા પછી એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, એટલે જમ્યા પછી જ એકવાર પાણી પીવું, અલ્પવિરામ આગળ પર વાક્ય છે એટલે પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં, પૂર્ણવિરામ। અહીં પ્રશ્ન જવાબ પૂરો થાય છે। પ્રશ્ન નંબર 7, હુલ્લણમાં મૃત્યુ પામેલાઓના અગ્નિ સંસ્કાર કોણ કરતું? તો હુલ્લણમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર મહારાજ જાતે કરતા। અગ્નિ સંસ્કાર કોણ કરતા? તો મહારાજ જાતે કરતા। પ્રશ્ન નંબર 8, મહારાજને લોકો બોરિંગ વાળા મહારાજ તરીકે સાથી ઓળખતા થયા? તો દુકાળમાં પાણી માટે રવિશંકર મહારાજે ઠેર ઠેર કુવા અને બોરિંગ કરાવ્યું, તેથી લોકો તેમને બોરિંગ વાળા મહારાજ તરીકે ઓળખતા થયા। પ્રશ્ન નંબર 9, મહારાજનો જીવન ધર્મ શો હતો? તો પોતાના સેવા કાર્યો વિશે
ढंढेरो पीटिया ढंढेरो पीटिया विना स्वप्रसिद्धि थी दूर रहीने लोक सेवा करवी एज रविशंकर महाराज नो जीवन धर्म हतो। तेमनो जीवन धर्म शो हतो के लोकोनी सेवा करवी, पण कई रीते के कोई पण ढंढेरो पीटिया वगर एटले के कोई ने बताव्या वगर एमने ढंढेरो पोतानी जात प्रसिद्धि स्वप्रसिद्धि करिया वगर बधानी मूंगा रहीने सेवा करवानो ए महाराज नो जीवन धर्म हतो। प्रश्न नंबर 3 જોઈએ। નીચેના પ્રશ્નોનો ઉત્તર 3-4 વાક્યમાં લખો। પ્રશ્ન 1, ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું? ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું તે જોઈએ। તો ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું, યજમાન વૃત્તિ છોડી, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડીને રાષ્ટ્રના કામમાં લાગી ગયા અને સાદગી અપનાવી। તેમણે ગાંધીજી સાથે પરિચય મેળવ્યા તે પછી શું કર્યું? તો તેમણે આઝાદીની લડતમાં ઝંપલાવ્યા, યજમાન વૃત્તિ છોડી, વિલાયતી કપડાં પણ તેમણે છોડી દીધા, ગામ ઘર બધું છોડીને તે એક જ કામમાં લાગી ગયા, રાષ્ટ્રના કામમાં, અને તેમણે સાદગી અપનાવી। પ્રશ્ન નંબર 2, મહારાજને બહારવટિયાનો સ્વપ્રથમ ભેટો ક્યારે થયો, કેવી રીતે? જવાબ, મહારાજને બહારવટિયાનો સ્વપ્રથમ ભેટો ઈસવીસન 1922માં થયો। મહારાજ રાત્રે છીપીપાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં બહારવટિયા મળ્યા। ક્યારે મળ્યા? તો સૌપ્રથમ 1922માં। મહારાજ ક્યાં જઈ રહ્યા હતા? મહારાજ છીપીપાલ ગામથી સરસવણી ગામે પાછા ફરતા હતા ત્યારે તેમને રસ્તામાં બહારવટિયા મળ્યા હતા। કેવી રીતે મળ્યા? તો તે છીપીપાલ ગામમાંથી સરસવણી ગામે પાછા ફરતા હતા ત્યારે તેમને રસ્તામાં બહારવટિયાઓ મળ્યા હતા। ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ। મહારાજ મુખ સેવક તરીકે શા માટે જાણીતા છે? તો મહારાજ જાત જાહેરાતથી દૂર રહીને મૂંગા મૂંગા સેવા કરવી એને જ જીવન ધર્મ માનતા, તેથી તે મુખ સેવક તરીકે તે સૌમાં જાણીતા છે। મુખ સેવક તરીકે શા માટે જાણીતા છે? તો મહારાજ જાત જાહેરાતથી દૂર રહીને મૂંગા મૂંગા સેવા કરવી એને જ પોતાના જીવન ધર્મ માનતા, તેથી મુખ સેવક તરીકે તે સૌમાં જાણીતા છે। પ્રશ્ન નંબર 4 જોઈએ। મહારાજ કલોલ શા માટે ગયા? ત્યાં તેમણે શું કર્યું? તો મહારાજ જ્યારે કોલેરા ફાટી નીકળ્યો હતો તે સમયે તે દર્દીઓની સેવા કરવા માટે કલોલ ગયા હતા। મહારાજ કલોલ કોલેરાના દર્દીઓની સેવા કરવા ગયા। શા માટે ગયા? તો કોલેરાના દર્દીઓની સેવા કરવા ગયા। ત્યાં લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાને જતા નહોતા। મહારાજે સૌને સમજાવ્યા, દર્દીઓના ઝાડા ઉલટી સાફ કર્યા, તેમને દવાઓ આપી, સ્વયંસેવકો તેમજ ડોક્ટરોની વ્યવસ્થા તેમણે કરી આપી। તે શા માટે ગયા હતા કલોલ? તો કોલેરા ફાટી નીકળેલા હતા તે સમયે તે કલોલ કોલેરાના દર્દીઓની સેવા કરવા ગયા હતા। ત્યાં લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાને જતા ના હતા, તો તેમને તે સમજાવ્યા અને દર્દીઓને દવાખાને મોકલ્યા। પછી દર્દીઓ જે ઝાડા ઉલટી કરતા તે પોતે સાફ કરતા અને તેમને દવાઓ પણ જાતે આપતા, સ્વયંસેવકો તેમજ ડોક્ટરોની વ્યવસ્થા પણ તેમણે કરી આપી હતી।